નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે જોશીમઠ ને માથે આવી પડેલા સંકટની વાત કરવાની છે શંકરાચાર્યની એ પવિત્ર ભૂમિ અને જે આસ્થા સ્થાનો છે આપણે દેવભૂમિ કહીએ છીએ એ દેવભૂમિને માથે જે સંકટ આવી પડ્યું છે અને સેંકડોની સંખ્યામાં જે મકાનો છે ત્યાં જોશી જોશીમઠમાં એ મકાનોમાં તિરાડો પડી રહી છે રસ્તાઓ ઉપર તિરાડો પડી રહી છે શિવલિંગ છે ને એનામાં ફૂટ પડી રહી છે આવું કાં બન્યું કોઈ કોપ આસ્તિકો તો એમ કહેશે કે આમાં તો ઈશ્વરીય કોપ છે પણ અમે એમ માનીએ છીએ કે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટથી આપણે જ્યારે વિચારીએ ત્યારે બહુ સ્પષ્ટપણે કહી શકાય કે આ માનવ સર્જિત આફત છે અને આ આફત આજકાલની નથી આપણે જે પર્યાવરણ સાથે ચેડા કર્યા છે એના પ્રતાપે આ બધું થઈ રહ્યું છે અગાઉ તમે જોશી જોશીમઠમાં જોયું હશે કે પૂર આવ્યું ગ્લેશિયર્સ એ જ્યારે એટલે બરફ ઓગળે અને જ્યારે પૂર આવે ત્યારે જે માહોલ સર્જાયો હતો કારણ કે ત્યાં ગેરકાયદેસર રીતે જે રીતે હોટેલોનું બાંધકામ થયું છે જે રીતે મકાનોના બાંધકામ થયા છે જે રીતે તસુ તસુ જમીનનો ઉપયોગ બાંધકામમાં થઈ રહ્યો છે એના પ્રતાપે ત્યાંના લોકોને માથે સંકટ આવે એ સ્વાભાવિક છે કેન્દ્ર સરકારની એનટીપીસી નેશનલ થર્મલ પાવર્સ કોર્પોરેશન એ ત્યાં સુરંગ બનાવે છે અને પાછા ખુલાસો કરે છે કે જોશી મઠની નીચેથી એ સુરંગ પસાર થતી નથી હવે જોશી મઠની નીચેથી એ સુરંગ પસાર ન થતી હોય તો પણ એના અમુક અંતરેથી એ જ્યારે પસાર થતી હોય ત્યારે એની અસર એ આ જમીન પર થવી સ્વાભાવિક છે અને આને માટે માત્ર અત્યારની ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એને દોષિત ન કહી શકાય એના પહેલા કોંગ્રેસની સરકાર હતી એ પણ એટલી જ જવાબદાર હતી અને એના પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી એ પણ એટલી જ જવાબદાર હતી એટલે કે રાજકીય પક્ષા પક્ષીનો આ મુદ્દો નથી આ મુદ્દો પર્યાવરણના જતનનો છે હિમાલય પર્વત તમને ખ્યાલ હશે ક્યારેક ત્યાં સમુદર હતો અને એ હિમાલયની ગિરિમાળાઓ જે ત્યાં સર્જાઈ એટલે કે મને લાગે છે કે પૃથ્વી છે ને પલટા લે છે અને એમાં એ પર્વત એ સોફ્ટ હોય છે અને એમાં જ્યારે આપણે ખોદકામ કર્યા કરીએ બેફામ રીતે ત્યાં ડુંગરો ખોદાતા હોય ત્યાં બાંધકામ થતા હોય ત્યારે આખી જે જમીન છે એની એ એ ત્યાં ખૂબ એનો એનો ભૂગર્ભ છે એ ડિસ્ટર્બ થયા કરે અને અત્યારે જે સંજોગો ઉભા થયા છે એ સંજોગોમાં સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય માત્ર આ ધાર્મિક સ્થળો છે એટલા માટે એ નથી આપણા જે જે ધાર્મિક સ્થળો છે જે પહાડોમાં છે એ પછી જમ્મુ કાશ્મીર તરફ હોય કે આ બાજુ હોય પૂર્વ તરફ હોય ત્યાં દર્શનાર્થીઓ પર્યટકો એ જે રીતે ઉમટે છે એમની સંખ્યા જે પહેલા થોડાક હજારની હતી એ અત્યારે છે ને કરોડોમાં થવા જઈ રહી છે અને એમની સેવા માટે આપણે હાઈવે પણ બાંધવા માંડ્યા અને આખી પ્રકૃતિને આપણે ડિસ્ટર્બ કરવા માંડ્યા પર્યાવરણના ક્લિયરન્સ માટે ચોક્કસ ગાઈડલાઇન્સ જે હોય છે એ ગાઈડલાઇન્સના રિપોર્ટ આપણે ત્યાં જ્યારે આવે ત્યારે એ જે તે સરકારને કેન્દ્ર સરકારને કે રાજ્ય સરકારને એ અનુકૂળ ન હોય ત્યારે એ બીજી કમિટી નિમિત્તે અથવા બીજા નિષ્ણાતો નિમિત્તે અને પોતાને અનુકૂળ જે અહેવાલ આવે એ અહેવાલને આધારે એ નિર્માણ કાર્ય કરે છે એમાં નીતિન ગડકરીનો વિભાગ પણ આવી જાય હાઈવે બાંધવાનો વિભાગ પણ આવી જાય અને એમને ત્યાં પણ આવું થઈ રહ્યું છે એવું નિષ્ણાતોએ ખુલ્લામ કહ્યું છે કેન્દ્ર સરકારે કાયદા બદલી નાખ્યા છે વર્તમાન કેન્દ્ર સરકારે પણ કાયદા બદલી નાખ્યા છે અને બધા પોતપોતાને અનુકૂળ એવા નિર્માણ કાર્યો ચોફેર કરવા માંગે છે એટલી હદ સુધી કે ચીનમાંથી જે ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર જે પસાર થાય છે પાકિસ્તાન તરફ જાય છે એ ફોર લેન રોડ નથી પરંતુ આપણે ત્યાં આપણે ડુંગરોમાં ખૂબ ઊંચાઈ ઉપર આપણે લેન રોડ બાંધી રહ્યા છીએ એની સામે પર્યાવરણ નિષ્ણાતોએ સંબંધિત ઇન્સ્ટિટ્યૂટોએ જે આપણને અહેવાલ આપ્યા હતા એ અહેવાલ ગુપ્ત રાખવામાં આવે છે પાછા સુપ્રીમ કોર્ટ એ અહેવાલની આધારે કેટલાક નિર્માણ કાર્યોને બંધ કરે છે પણ સુપ્રીમ કોર્ટમાં અનુકૂળ અહેવાલ મૂકવામાં આવે અને જે અહેવાલ અનુકૂળ ના હોય ત્યાં ફરીને કમિટી નીમવામાં આવે અને એ અહેવાલ સુપ્રીમ કોર્ટમાં મૂકવામાં આવે જો કોઈ ચેલેન્જ કરે તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પર્યાવરણ વિભાગના નિષ્ણાતોનું બહુ સ્પષ્ટપણે કહેવું છે અને નીતિન ગડકરીના વિભાગનું નામ લઈને કહે છે એટલે માત્ર મઠને માથે સંકટ છે એવું નહીં સમગ્ર દેશમાં જે નિર્માણ કાર્યો બેફામ રીતે ચાલી રહ્યા છે એ પછી જોશીમઠ અને હિમાલયની ગિરિમાળા હોય કે પછી શત્રુંજ પર્વતની ગિરિમાળા હોય કે ગિરનારની ગિરિમાળા હોય કે પછી અમદાવાદથી આણંદ જવા માટેના એક્સપ્રેસ વે બાંધવાની વાત હોય ને ત્યાં છે ને જ્યાં પાણી જવાનો રસ્તો હોવો જોઈએ ત્યાં એ રસ્તો ન કરવામાં આવ્યો હોય નાળા ન મૂકવામાં આવ્યા હોય તો કેટલા ખેતરોના પાક એ નિષ્ફળ જાય છે પાણી ભરાઈ જાય છે એ તમે અને મેં સગી આંખે જોયેલું છે આ સંજોગોમાં તમામ સરકારો તમામ સરકારી અધિકારીઓ તમામ શાસકો એ જવાબદાર છે વિદેશમાં જ્યારે પ્રતિકૂળ અહેવાલ આવે અથવા તો પ્રજાનો અસંતોષ જાગે પ્રજા વિરોધ કરે ત્યારે ત્યાં આવા નિર્માણ કાર્યો કરવામાં આવતા નથી ખાસ કરીને પશ્ચિમના લોકશાહી રાષ્ટ્રોમાં પણ ભારતમાં એવું કોઈ બંધન કોઈ શાસકને પ્રશાસકને નડતું નથી આ તબક્કે મને સુંદરલાલ બહુગુણાનું સ્મરણ થાય છે આવી રહ્યો ટિહરી અને ત્યારે એમણે ચીપકો આંદોલન ત્યાં શરૂ કર્યું હતું એ તમને ખબર હશે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ નથી અને એને કારણે આપણે સ્થિતિ એવી ઊભી થઈ છે કે હિન્દુ ધર્મના એની જે ચાર પીઠો છે એના શંકરાચાર્ય સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડે મને લાગે છે ઇટ ઇઝ સેમ ઓન ધ પાર્ટ ઓફ ધ ગવર્મેન્ટ શંકરાચાર્ય વંદનીય શંકરાચાર્ય એમણે સુપ્રીમ કોર્ટમાં જવું પડે અને અફકોર્સ સુપ્રીમ કોર્ટની ખંડપીઠના જસ્ટિસ સતીશ શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે વકીલ રોહિત દંડાટિયાને એવો નિર્દેશ આપ્યો કે આ સંદર્ભમાં કોઈ અહેવાલો કોઈ કેસીસ પેન્ડિંગ છે કે નહીં કારણ કે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણા કેસીસ પેન્ડિંગના પેન્ડિંગ રહેતા હોય છે એટલે લોકોની જાનહાનિ થાય એવા સંજોગોમાં અને જ્યારે આપણે છે ને પેલું આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું એ જે આપણે ત્યાં કહેતી છે એવું થઈ રહ્યું છે જોશી મઠના પ્રકરણમાં આ બધા ક્ષેત્રોમાં ધર્મ ક્ષેત્રોમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દર્શનાર્થે પણ જાય છે અને એટલા માટે જ એમણે આઠ જાન્યુઆરીએ જે બેઠક બોલાવેલી એ બેઠકમાં બહુ સ્પષ્ટપણે ઉત્તરાખંડના જે મુખ્ય સચિવ છે ઉત્તરાખંડ સરકારના ડોક્ટર એસ એસ સંધુ એમને બહુ સ્પષ્ટ સૂચના આપી દીધી કે જોશી મઠમાં જે જે વિસ્તારમાં આવા ભવનો જે ધ્વસ્ત થવા જેવા લાગે છે અને અસુરક્ષિત લાગે છે જ્યાં તિરાડો આવી છે એ બધાના પરિવારોને અવિલંબ સુરક્ષિત જગો પર શિફ્ટ કરે આ આગ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે આપણે જ્યારે અહેવાલો પહેલાથી આપણે ત્યાં પડ્યા હોય ઓગણીસો ને છોતેરમાં મિશ્રા કમિશનનો અહેવાલ આવ્યો હતો મઠના સંદર્ભમાં પણ અવગણવામાં આવ્યો ઓગણીસો છોતેર ની વાત કરું છું અને એના પછી પણ જે રીતે આ ખોદકામ પ્રવૃત્તિ બાંધકામ પ્રવૃત્તિ આ બધી ચાલતી રહી છે આ ધર્મ સ્થળોમાં એટલે માત્ર પાંચસો ને સિત્તેર ઘરમાં જ તિરાડો પડી છે કે રસ્તાઓ ઉપર તિરાડો પડી છે કે માત્ર ત્રણ હજાર જ લોકો એનાથી પ્રભાવિત થયા છે એમ નહીં હું તો એમ કહું છું કે આવતા દિવસોમાં લાખો લોકો પ્રભાવિત થવાના છે અલગ અલગ ક્ષેત્રના તમને ખ્યાલ હશે કે નિષ્ણાતોએ જે વાત કરી હતી એમ પૃથ્વીનું ઉષ્ણતામાન એ એક થી દોઢ ડિગ્રી વધતું ચાલ્યું છે પર્યાવરણમાં પલટા આવી રહ્યા છે અને આપણે એ સંદર્ભમાં અહેવાલો જે આવે છે એ અહેવાલોને ગણકારતા નથી માત્ર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂર્કી વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઉત્તરાખંડ આ બધાની સાથે જ્યારે આવા સંજોગો આવે ત્યારે બેઠકો કરવામાં આવે છે પણ વાડિયા ઇન્સ્ટિટ્યુટે આપેલા અગાઉ આપેલા અહેવાલો એને છે ને કોઈ ગણકારતું નથી એટલે આજે જ્યારે આપણે માત્ર જોશી મઠની વાત કરીએ એમ નહીં હું તો એમ માનું છું કે તમામ ધર્મ સ્થળો તમામ પર્યટન સ્થળો આપણે છે ને લડાખમાં હવે ટુરિઝમ ખૂબ ખીલ્યું છે એમ કે છે પણ લડાખના પર્યાવરણની શું હાલત કરી રહ્યા છીએ એ વાત પણ છે ને આપણે વિચારવી જોઈએ આપણે બાંધકામ માટે બેફામ મંજૂરીઓ આપવામાં આવે છે નિયમો તો છે શહેરોમાં પણ નિયમો છે પણ કોઈ ગેરકાયદે બાંધકામ કરી નાખે તો અમારે મુંબઈમાં તો એને છે ને ઇમ્પેક્ટ ફી આપીને ટોયલેટ કરી દેવામાં આવતું તો મેં અમદાવાદમાં પણ સાંભળ્યું કે અમદાવાદમાં પણ એ જ ધંધા ચાલે છે ગેરકાયદે બાંધકામ કરી નાખો પછી અમુક ઇમ્પેક્ટ ફી ભરી દો એટલે છે ને બધું ચાલે એ સંજોગોની અંદર આવતા દિવસો કેવા કપરા હશે માત્ર આવા ધર્મ સ્થળોમાં જ નહીં આવા પર્યટન સ્થળોમાં જ નહીં આ શહેરોમાં પણ શું અવસ્થા થશે એના વિશે આપણે જાગતા થવાની જરૂર છે અને એટલા માટે જ પ્રશ્ન માત્ર જોશીમઠના ઇતિહાસ જમા થવાનો જ નથી આપણે પણ ક્યારેક ઇતિહાસ જમા થઈ જઈશું જો પર્યાવરણની રક્ષા નહીં કરીએ તો પર્યાવરણની જાળવણી અંગે આપણે સભાન નહીં રહીએ તો અને એટલે જ આજથી જ આપણે બધા સંકલ્પ કરીએ કે આપણે નિયમ પ્રમાણે જે કંઈ કરવાનું હોય એ જ થાય અને નિયમો ખોટા હોય નિયમો પર્યાવરણને નુકસાન કરનારા હોય તમને ખ્યાલ હોય કે કાયદા બદલી નાખવામાં આવ્યા છે આપણે ત્યાં પણ અને એ કાયદા બદલી નાખવામાં આવે તો એની સામે પણ જેહાદ જગાડવી જોઈએ એની સામે પણ ધર્મયુદ્ધ કરવું જોઈએ એની સામે ક્રુઝેડ કરવાની જરૂર છે એટલે કે જનમત કેળવવાની જરૂર છે હું જેહાદ ક્રુઝેડ ધર્મયુદ્ધ એની જ્યારે વાત કરું ત્યારે કોઈ ધાર્મિક બાબતોનો સંઘર્ષ નહીં આપણે બધાએ મળીને આ પૃથ્વીને બચાવવાની છે અને એટલા માટે જ હવે તમે જોયું કોરોનાનો જે પીરિયડ આવ્યો એના પછી બધા છે ને ગામડા તરફ વળી રહ્યા છે કારણ કે બધાને સમજાવવા માંડ્યું છે કે આપણી જીવન પદ્ધતિ એ હવે છે ને સંકટમય છે અને જોશીમઠનું ઉદાહરણ આપણી સામે છે આપણે અત્યારથી ચેતીએ અને આપણા ભવિષ્યને આવતી પેઢીને માટે પણ આપણે ઉજ્જવળ ભવિષ્ય આપીએ એટલી જ અપેક્ષા કરીને આજે આટલી જ વાત મારે કરવી હતી આપ સૌ જાગતા રહો જાગતા રહો જાગતા રહો એ જ વાત કરવી હતી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને આજનો અમારો એપિસોડ તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો જનજાગરણ કરવાની જરૂર છે લોકોને જગાડવાની જરૂર છે અને એટલા માટે તમે પર્યાવરણ રક્ષાના પ્રચારક બનો એટલી અપેક્ષા સાથે આજે આ વાત હું પૂરી કરું છું તમે જો અમારી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો તત્કાળ સબસ્ક્રાઈબ કરશો અને બાજુનું બેલનું બટન દબાવવાનું ચૂકતા નહીં જેથી નવો વિડીયો અપલોડ થાય કે તરત જ તમને નોટિફિકેશન આવી જાય નમસ્કાર